હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધીસ ચેનલ. માય નેમ ઇઝ આદર્શ. આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 1. મિત્રો, તમને જે આ ચેપ્ટરમાંથી 2 માર્કનો દાખલો પૂછાવાનો છે એની અંદર આ દાખલો ખૂબ જ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 1ના 6 દાખલા છે. એમાં પહેલો સ્ટાર્ટ કરીએ તો પહેલાં રકમ વાંચીએ. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો, 2 માર્ક માટે ખૂબ જ આઈએમપી છે, તો તમે નોટબુકની અંદર સાથે સાથે ગણતા જશો તો વધારે ખ્યાલ આવશે અને પાકા પણ થતા જશે. તો મિત્રો, સૌથી પહેલાં તો જોઈએ તો શૂન્ય એટલે શું. તો શૂન્ય એટલે આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર પણ જોયું હતું, તો ફરી વખત આપણે જોઈ લઈએ કે શૂન્ય એટલે શું. તો એક્સની કઈ કિંમત માટે અથવા તો એક્સની કઈ કિંમત મૂકીએ આ સમીકરણની અંદર કે જેથી આ સમીકરણનું સાદુરૂપ શું આવે, 0 થાય. બરાબર છે, એક્સની કઈ કિંમત માટે આ સમીકરણનું સાદુરૂપ 0 થાય તો એને શું કહેવાય, શૂન્ય કહેવામાં આવે છે. તો એવા શૂન્યો તમે 8મા ધોરણમાં 9મા ધોરણમાં પણ શીખી ગયા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ તો હજી ના ખબર પડતી હોય તો એક વખત હજી જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો શૂન્યો શોધવા માટે બહુપદી બરાબર 0 મૂકી દેવાનો અને -8ના આપણે અવયવ પાડવાના છે. -8ના એવા 2 અવયવ પાડીએ, અવયવ અથવા તો બે એવા ભાગ પાડીએ કે જેથી સરવાળો કેવો થાય, 2 થવો જોઈએ. તો એના 2 ભાગ પાડવાના છે. 8 છે એ કયા કયા ઘડિયાની અંદર આવશે, એક તો 4માં આવશે, 4 2 8, 4 2 કેટલા થાય, 8 થાય. બરાબર છે, સરવાળો અથવા તો બાદબાકી કેટલા થવા જોઈએ, 2 થવા જોઈએ. તો 4માંથી 2 બાદ કરીએ તો 2 થઈ જશે, હા થઈ જશે. હવે આ બંનેની નિશાની કઈ મૂકવાની, તો -2 છે વચ્ચેના પદમાં માઇનસ હોય, અહીંયા વચ્ચેના પદમાં જે નિશાની હોય એ મોટાને આપી દેવાની. ધારો કે અહીંયા -2 છે તો મોટું કયું છે, 4 અને 2માંથી -4 મૂકી દે. બરાબર છે, 4 મોટા છે તો આને નિશાની માઇનસને આપી દીધી. તો હવે 2ની નિશાની કઈ હશે, તો 2ની નિશાની માટે છેલ્લું પદ જોવાનું. છેલ્લું પદ જો માઇનસ હોય તો બંનેની નિશાની વિરુદ્ધ હશે, અને જો પ્લસ હોય તો બંનેની નિશાની સરખી હશે. મોટાની તો આપણે મૂકી દીધી છે માઇનસ, બીજાની જોવા માટે છેલ્લું પદ જોવાનું. છેલ્લા પદની નિશાની કેવી છે, માઇનસ છે, તો બંનેની નિશાની કેવી હશે, એકબીજાની વિરુદ્ધ હશે. તો જો આ માઇનસ હોય તો આ કેવા હોય, પ્લસ હોય. બરાબર છે, એટલે -8ના એવા 2 ભાગ પાડ્યા કે જેથી એનો સરવાળો કેટલો થાય, -2 થાય. બરાબર છે, તો તેથી આપણે લખીએ શૂન્યો માટે x² હવે આપણે મિત્રો -2x નહીં લખીએ, એની જગ્યાએ શું લખશું, -4x અને +2x. તો -2x ની જગ્યાએ લખીએ -4x + 2x, પાછળનું છેલ્લું પદ -8 એમનેમ રાખવાનું અને બરાબર શું મૂકી દેવાનું, 0, કારણ કે આપણે શૂન્યો શોધવાના છે એટલા માટે. મિત્રો, આ 2 પદ છે, પહેલા 2 પદ અને પછીના 2 પદ, એમાંથી આપણે કોમન કાઢવાનું રહેશે. તો પહેલા 2 પદમાંથી કોમન શું નીકળશે, તો તમે કહેશો કે x નીકળશે, તો હા x નીકળશે. કૌંસમાં શું રહેશે, x² માંથી x નીકળી ગયો છે તો શું રહેશે, ખાલી x. વચ્ચે -4x માંથી x નીકળી ગયા છે તો શું રહેશે, 4. હવે આ 2 પદ માટે જોઈએ, તો આ 2 પદમાંથી શું કોમન નીકળશે મિત્રો, તો તમે કહેશો કે 2 કોમન નીકળશે, કારણ કે 8 છે એની અંદર પણ 2 રહેલા છે, 2 ચોક 8. બરાબર છે, એટલા માટે બંનેની અંદરથી 2 કોમન કાઢીએ તો કૌંસમાં શું રહેશે, x, વચ્ચે માઇનસ અને 2 ચોક 8, માંથી 2 નીકળી ગયા છે તો 4 રહેશે. તો લખી નાખીએ 4 = 0. મિત્રો, જ્યારે તમે આવડું આ સમીકરણ લખો ત્યારે બંને કૌંસ કેવા આવવા જોઈએ, સરખા આવવા જોઈએ. જો સરખા ના આવતા હોય તો તમારી ક્યાંક ભૂલ થઈ હશે, તો એના ઉપરથી પણ તમે ચેક કરી શકો. ચાલો હવે મિત્રો, આ જે 2 પદ મળે છે, જે સરખા કૌંસ છે એ પહેલાં એક વખત લખીએ, x - 4 સરખું કૌંસ છે એ એક વખત લખીએ, અને ગુણાકારમાં જે વધારાનું છે x + 2 એ આપણે બીજા કૌંસમાં લખીએ, = 0 એમના. હવે મિત્રો, અહીંયાથી 2 ભાગ પાડીએ, તો x - 4 = 0 અને x + 2 = 0. આ કૌંસને પણ 0 સાથે સરખાવીએ અને આ કૌંસને પણ 0 સાથે સરખાવીએ. તેથી હવે જો એક્સને આપણે શોધવા હોય તો એક્સને એકલા કરવા પડે, તો એક્સ આપણે શોધીએ તો x - 4 + 4 થઈ જશે, બરાબર ને આ બાજુ જશે, તો x = શું આવશે, 4. +2 છે, બરાબર ને આ બાજુ જશે તો કેવા થઈ જશે, -2 થઈ જશે. તે લખી નાખું -2. તો મિત્રો, 4 અને -2 એ આ બહુપદીના શું થાય, શૂન્ય કહી શકાય. તેથી આપણે લખીએ કે બહુપદીના શૂન્યો 4 અને -2 છે.
મિત્રો આપણને કીધું છે કે શૂન્યો શોધો, તો શૂન્યો તો શોધાઈ ગયા, હવે શું કીધું છે? તો તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આપણને આપેલી બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી છે. ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર આપણે એનું સૂત્ર જોઈ ગયા કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. એના માટે આપણે જોઈ ગયા કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. તો એના માટે આપણે સૌથી પહેલા શૂન્યોનો ગુણાકાર જોઈએ, તો શૂન્યોનો સરવાળો જોઈએ. શૂન્યોનો સરવાળો બરાબર, મિત્રો અહીંયા બે શૂન્ય આપેલા છે, ચાર અને માઇનસ બે, કે જે હમણાં જ આપણે શોધ્યા. તો બંનેનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો ચાર વત્તા બીજું શું છે? માઇનસ બે. ચાર અને માઇનસ બે એ બેનો સરવાળો કરવાનો છે. વત્તે ઓછે શું થઈ જશે? ઓછા થઈ જશે. તો ચાર તો એમના ઓછા બે બરાબર બે, ચારમાંથી બે જાય તો બે, બરાબર છે. મિત્રો એક ખાલી જગ્યા બાકી રાખવાની અને એના પછી ડાયરેક્ટ બીજી ખાલી જગ્યા એમ લખવાનું. શૂન્યનો સરવાળો, એનું સૂત્ર આપણને ખબર છે, ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર જોઈ ગયા કે સરવાળો હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? માઇનસ બીના છેદમાં એ થાય, માઇનસ બીના છેદમાં એ, બરાબર છે. કે જ્યાં બી અને એ શું છે, તો એ આપણે સાથે સાથે લખી નાખીએ કે બી અને એ શું છે. તો આપેલી બહુપદી છે એક્સ વર્ગ માઇનસ બે એક્સ માઇનસ આઠમાં એ બરાબર, એ શું છે? તો એક્સ વર્ગનો સહગુણક. તો એક્સની સાથે શું ગુણાયેલું છે? એક. પછી બી આપણે જોઈએ તો બી શું છે? તો એક્સનો સહગુણક. તો એક્સનો સાથે શું ગુણાયેલું છે? માઇનસ બે. મિત્રો હંમેશા નિશાની સાથે રાખવાની, એટલે અહીંયા શું લખવાનું થશે? માઇનસ બે. એવી જ રીતે સી, તો સી એટલે કે અચળપદ. તો અચળપદ કેટલા આપેલા છે તમે તો કહેશો? તો આઠ. પણ આઠ છે તો એની સાથે નિશાની કઈ રાખવાની? માઇનસની નિશાની રાખવાની. તો એ બરાબર એક છે, બી બરાબર માઇનસ બે અને સી બરાબર કેટલા છે? માઇનસ આઠ. તો હવે આપણે લીધું છે કે માઇનસ બીના છેદમાં એ. તો પહેલાં તો માઇનસ સૂત્રના મૂકી દઈએ, પછી બી, તો બીની જગ્યાએ કેટલા મૂકવાના છે? માઇનસ બે. તો કાઉન્સમાં લખી નાખું, માઇનસ બે છેદમાં એ. તો એની કિંમત કેટલી છે આપણે જોઈ છે? એક. મિત્રો આપણે થોડુંક સેટ કરવાનું છે. આની અંદર જોઈએ તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો અહીંયા પ્લસ આવી ગયા. બેના છેદમાં એક, તો છેદમાં એક લખીએ કે ના લખીએ કંઈ ફેર પડે નહીં, એટલા માટે આ બે સરખા થઈ કહેવાય. તો આપણને શૂન્યનો સરવાળો, જે આલ્ફા પ્લસ બીટા શૂન્ય આપેલા છે એનો સરવાળો કરીએ તો પણ કયું સૂત્ર આવે છે? માઇનસ બીના છેદમાં એ આવે છે. મિત્રો પરીક્ષાની અંદર તમારે આમ જ લખવાનું છે, નહીંતર તમારે અહીંયા સેટ કરતાં થોડીક વાર લાગશે. એની કરતાં વચ્ચેનું એક પદ છોડી દેવાનું અને છેલ્લે સૂત્ર લખી નાખવાનું અને એના ઉપરથી આગળનું પદ લખી શકાય, બરાબર છે. હવે જેમ શૂન્યનો સરવાળો શોધ્યો છે, એવી જ રીતે શૂન્યનો ગુણાકાર શોધીએ. તો શૂન્યનો ગુણાકાર તો કયા બે શૂન્ય આપણને મળેલા છે? તો એક તો ચાર અને બીજો છે માઇનસ બે. તો ચાર ગુણ્યા માઇનસ બે, ચાર દુ આઠ, પણ વચ્ચે ઓછે ઓછા, બરાબર છે. મિત્રો શું કીધું હતું? વચ્ચે એક જગ્યા ખાલી રાખવાની, એના પછી સીધું શું લખી નાખવાનું? શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે? સીના છેદમાં એ છે, બરાબર છે. ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર આપણે જોઈ ગયા, એકદમ ઇઝી છે, તમે યાદ રાખી લો તો વધારે સારું. ચાલો સી એટલે શું આપણે હમણાં જોયું? સી એટલે કેટલા છે? માઇનસ આઠ. તો અહીં લખી નાખું માઇનસ આઠ. છેદમાં એ એટલે, તો એ આપણે કેટલા જોયા છે? એ બરાબર એક છે. તો અહીંયા હું લખી નાખું છેદમાં એક, બરાબર છે. તો આ શૂન્યનો ગુણાકાર, ગુણાકાર કેટલો થાય છે? સીના છેદમાં એ. આપણે શૂન્યનો ગુણાકાર કર્યો, એના ઉપરથી સૂત્ર સાબિત કર્યું, એને શું કહેવાય? શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો મિત્રો આ થયો ક્વેશ્ચન નંબર એકનો પહેલો દાખલો. હવે મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર એકનો બીજો દાખલો. તો એની રકમ આપણને આપેલી છે ફોર એસ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ એક. તો મિત્રો આની અંદર આપણે પહેલા દાખલાની અંદર એક્સ વર્ગ સાથે એક જ ગુણાયેલો હતો, એટલા માટે સીધું અચળ પદ આપણે લેતા હતા. પરંતુ અહીંયા હવે કોના બે અવયવ પાડવાના છે? તો ચાર એકા ચાર, એના અવયવ પાડવાના થશે. મિત્રો અહીંયા જો એક્સ વર્ગ અથવા તો એસ વર્ગ અથવા તો કોઈ પણ આપેલો હોય વાય વર્ગ, એનો પહેલા સહગુણક હોય એની સાથે અચળ પદનો ગુણાકાર કરવાનો અને પછી એના બે અવયવ પાડવાના, બરાબર છે. તો ચાર ગુણ્યા એક એટલે ચાર. તો ચારના એવા બે અવયવ પાડવાના અથવા તો એવા બે ભાગ પાડવાના કે જેથી સરવાળો અથવા તો બાદબાકી કેવા આવવા જોઈએ? ચાર આવવા જોઈએ. તો ચારના કેવી રીતે બે ભાગ પડશે? તો બે દુ ચાર લખી શકાય આપણે, બે ગુણ્યા બે. તો જો બેનો સરવાળો કરી તો કેટલા આવે છે? ચાર આવે છે. હવે મિત્રો જોઈએ તો અહીંયા નિશાની કેવી છે? માઇનસની છે. તો મોટાને આપણે માઇનસ આપી દઈએ તો મોટું કોણ છે? કોઈ પણને આપી શકાય, આપણે ધારો કે આને આપી દઈએ. હવે ચાર એકા ચાર, એની નિશાની કેવી છે? પ્લસ છે. પ્લસ હોય એનો મિનિંગ શું થઈ ગયો?
તો પ્લસ હોય એનો મિનિંગ કે બંને નિશાની કેવી હશે, સરખી હશે. તો જો અહીંયા માઇનસ છે તો અહીંયા પણ માઇનસ કરવાના, એટલે કેવા બે ભાગ પડશે, માઇનસ બે અને માઇનસ બે, બરાબર છે. તો આપણે લખીએ કે તેથી ચાર એસ વર્ગ, હવે માઇનસ ચાર એસની જગ્યાએ શું લખશું, માઇનસ બે એસ, માઇનસ બે એસ, માઇનસ બે એસ, માઇનસ બે એસ વત્તા એક એમ નામ, અને બરાબર શું લખવાનું, ઝીરો, બરાબર છે. હવે આપણે પેલા બે પદમાંથી કોમન કાઢીશું અને પછી બીજા બે પદમાંથી કોમન કાઢીશું. તો તેથી પેલા બે પદમાંથી કોમન શું નીકળશે, તો સૌથી પહેલા તો એસ તો નીકળશે એક, બરાબર છે. હવે ચાર અને બે, તો બે કયા ઘડિયામાં આવશે, બે ના ઘડિયામાં આવશે. તો બે આપણે કોમન કાઢીએ તો કૌંસની અંદર શું રહેશે, ચાર નીકળી, ચાર માંથી બે નીકળી ગયા છે તો કેટલા રહેશે, બે. એસ વર્ગમાંથી એસ નીકળી ગયા છે તો શું રહેશે, એસ. વચ્ચે સૂત્રના માઇનસ, બે એસ માં આખે આખા નીકળી ગયા છે તો એની જગ્યાએ શું રહેશે, એક રહેશે, બરાબર છે. આ બે માંથી શું કોમન નીકળશે, તો આપણે માઇનસ એક કોમન કાઢીએ, બરાબર છે. તો કૌંસમાં શું રહેશે, તો ટુ એસ. પ્લસ માંથી માઇનસ નીકળી ગયા છે તો શું રહેશે, માઇનસ રહેશે અને પાછળ એક, બરાબર ઝીરો. હા મિત્રો, આપણને ખબર છે કે જે કૌંસ સરખા હોય એને એક વખત લખવાનું, ટુ એસ માઇનસ એક, અને જે વધારાનું છે ટુ એસ અને માઇનસ એક, તો એને પણ એની ગુણાકારમાં લખવાનું, બરાબર ઝીરો. હવે મિત્રો, બંને કૌંસને આપણે જુદા જુદા ઝીરો સાથે સરખાવીએ. તો બે એસ માઇનસ એક બરાબર ઝીરો, અને ટુ એસ માઇનસ એક બરાબર ઝીરો, આના બે ભાગ પાડીએ આપણે. હવે એસને આપણે એકલો કરવાનો છે, તો માઇનસ એક આ બાજુ જશે તો કેવા થઈ જશે, પ્લસ એક થઈ ગયા, બરાબર ટુ એસ છે. હજી એસ છે એ એકલા થયા નથી, તો એસને એકલા કરવા છે તો ગુણાકારમાં શું છે, બે છે, તો એને બરાબરની આ બાજુ રહી જાય તો ક્યાં આવી જશે, ભાગાકારમાં આવી જશે. તો તેથી એસ બરાબર એકના છેદમાં બે, તો આપણને એક શૂન્ય મળી ગયું. એવી જ રીતે બીજું શૂન્ય શોધીએ, માઇનસ એક આ બાજુ છે તો પ્લસ એક, આ બાજુ શું વધે છે, ટુ એસ. હવે એસને એકલો કરીએ તો ટુ છે ગુણાકારમાં છે, આ બાજુ છે તો ભાગાકારમાં જતા રહેશે. તો એસ બરાબર એકના છેદમાં બે. મિત્રો, અહીંયા બંને શૂન્યો સરખા મળે છે. પણ નીચે લખીએ કે તેથી બહુપદીના શૂન્યો એકના છેદમાં બે અને એકના છેદમાં બે છે, બરાબર છે. હવે જે આપણને આપેલી બહુપદી છે, ચાર એસ વર્ગ માઇનસ ચાર એસ વત્તા એક, એ આપણે લખીએ કે ચાર એસ વર્ગ માઇનસ ચાર એસ વત્તા એકમાં દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કયું છે, એક્સ વર્ગ માઇનસ સોરી બી એક્સ પ્લસ સી. એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, એના ઉપરથી આપણે એ કેટલા લખી શકાય, તો એસ વર્ગનો સહગુણક, અહીંયા આપણે એસ લઈએ તો શું આવશે, એ બરાબર ચાર, બી બરાબર કેટલા આવશે તો માઇનસ ચાર, અને સી બરાબર કેટલા આવશે, અચળ પદ એટલે કે એક. હવે મિત્રો, આપણે શૂન્યનો અને શૂન્યના સહગુણકનો સંબંધ ચકાસવાનો છે. તો એમાં સૌથી પહેલા શું લખીએ, તો શૂન્યનો સરવાળો લખીએ. શૂન્યનો સરવાળો બરાબર, મિત્રો આપણને બે શૂન્યો મળેલા છે, એ બેનો સરવાળો કરવાનો છે. તો એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે. મિત્રો, અહીંયા એમને પણ ખબર પડે કે અડધો વત્તા અડધો એટલે કેટલા થાય, એક થાય. એમ ના કરવું હોય તો એમ પણ કરી શકાય, બે એકા બે વત્તા બે એકા બે લસારેને છેદમાં છેદનો ગુણાકાર, બે દુ ચાર, બરાબર બે ને બે ચાર છેદમાં ચાર, બરાબર છે. હવે મિત્રો, એક લાઈન છોડી દેવાની અને પછીની લાઈનમાં શું લખવાનું, તો શૂન્યના સરવાળાનો સૂત્ર શું છે, માઇનસ બીના છેદમાં એ છે. માઇનસ છે તો અહીંયા માઇનસ મૂકવા પડશે, બી તો બી આપણને કેટલા મળે છે, માઇનસ ચાર, તો હું કૌંસમાં લખું માઇનસ ચાર. છેદમાં એ એટલે કેટલા છે, તો ચાર છે, તો હું છેદમાં લખી નાખું ચાર. મિત્રો જો તમને ખબર પડી ગઈ, માઇનસ માઇનસ શું થાય, અહીંયા પ્લસ છે, ઉપર ચાર નીચે પણ ચાર, તો આપણે શૂન્યનો સરવાળો એમને આપણે શોધી નાખ્યું, બરાબર છે. તો આને શું કહેવાય, શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો. હવે આપણે જેમ સરવાળો કર્યો છે એવી રીતે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર બરાબર, શૂન્યો કયા કયા છે, એકના છેદમાં બે અને એકના છેદમાં બે છે, તો એ બેનો ગુણાકાર આપણે કરીએ, એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે. એક ગુણ્યા એક એટલે કે એક, છેદમાં બે ગુણ્યા બે એટલે કે ચાર. હવે એક લાઈન છોડી દઈએ, બરાબર શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે, સી ના છેદમાં એ છે. સી એટલે કે અચળ પદ, તો અચળ પદ સી બરાબર કેટલા છે, એક છે, તો હું ઉપર લખું એક. છેદમાં એ એટલે કેટલા છે, તો એ આપણે શોધ્યા હતા ચાર, તો હું નીચે લખી નાખું ચાર. તો મિત્રો આ બંને સરખા જ છે, એક વખત લખો તો પણ ચાલે. તો મિત્રો આ થયો ક્વેશ્ચન નંબર એકનો પહેલો અને બીજો દાખલો.
હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 નો ત્રીજો અને ચોથો દાખલો જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરશો, બીજા મિત્રો સાથે શેર કરશો તથા આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરી મળીશું સ્વાધ્યાય 2.2 ના ક્વેશ્ચન નંબર 1ના ત્રીજો અને ચોથા દાખલા સાથે, કે જેના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. થેન્ક યુ.